બગસરા શહેરમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતાર અને મધસે ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં 26 લોકસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજનાર છે ત્યારે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા હાંસલ કર્યા બાદ બાકી 25 લોકસભા બેઠક હાંસલ કરવાના પ્રયાસો કર્યા છે. તો ત્યારે અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના ચૂંટણી મધસ્થ કાર્યાલયનું ધારાસભ્ય જેવી કાકડેના વરદ હસ્તે રીબન કાપી ખુલ્લું મુકાતા ભાજપના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યા છે. ત્યારે બગસરા શહેર અને તાલુકા ભાજપના તમામ હોદ્દેદાર સહિત વરિષ્ઠ આગેવાનો, વેપારીઓ, ખેડૂતો સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી લોકસભાના ઉમેદવાર માનનીય ભરતભાઈ સુતરિયાનું બગસરા તાલુકા અને બગસરા સિટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન આજે અત્યારે થઈ રહ્યું છે. એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ પ્રદીપભાઈ ભાકર, માનનીય ધીરુભાઈ કોટડીયા, જિલ્લા પંચાયતના સભ્ય માનનીય ધીરુભાઈ લક્કી, ઉપસ્થિત અમારા માનનીય પ્રભારી છે દીપકભાઈ વઘાસિયા, ભાવનગરથી પધારેલા એમએલએ માનનીય રાજુભાઈ, ઉપસ્થિત બધા બહેનો, જિલ્લાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ, એ બધા એના બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને, તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ. ત્યારે બીજી કાર્યાલય અમે કાયમી ધોરણે અહીં ખુલ્લી રહે એટલા માટે પ્રદીપભાઈ ભાખર જે તાલુકા ભાજપના પ્રમુખ છે એની પણ કાર્યાલયનું આજે અમે ઉદઘાટન કરીએ છીએ. અને બધા લોકોને, પાર્ટીના ગ્રામ્ય હોય કે સિટી હોય, બધા લોકોને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો આ કાર્યાલય ખુલ્લી રહી છે, આજે ખુલ્લી મૂકી દીધી. બંને કાર્યાલય, ચૂંટણીલક્ષી કાર્યાલય અને આ પ્રદીપભાઈ ભાકરની કાર્યાલય, બંને કાર્યાલય આજે